સુરત ઝોનમાં રિવર ફ્રન્ટ પર કાર્નિવલ સ્ટ્રીટ બનાવવામાં આવશે. પ્રવાસન અને હેરિટેજ માટે વિશિષ્ટ સ્થળોની માહિતી આપવામાં એપ પણ બનાવવામાં આવશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં કરાયો સુધારો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 601.45 કરોડના બજેટમાં 18.34 કરોડનો ઘટાડો કરીને 583.11 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાનું 6,003 કરોડ રૂપિયાના બજેટમાં 126 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ 6130 કરોડનું બજેટ પણ મંજૂર કર્યું છે. સુરતમાં આવેલા સ્મરી હોસ્પિટલ ને નવું આઈસીયુ પણ શરૂ કરવામાં આવશે. અનિદ્રાને કારણે થતા લોગો માટે સ્લીપ લેબ સ્મીમેર હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. સાથે બન્સ વોર્ડની આધુનિક પણ બનાવવામાં આવશે. મસ્કતી હોસ્પિટલના બંધ પડેલા બન્સ વોર્ડને પણ શરૂ કરવામાં આવશે. અને સુરતમાં એર કોલિંગ મોનિટરિંગ સિસ્ટમ દરેક ઝોનમાં મૂકવામાં આવશે. એક્સિલેટરવાળા ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. ગ્વારિયર વોટર એન્ડ ડુમસ લેકને ડેવલપ કરી બાયોદાસ વર્સિટી પાર્ક બનાવાશે. ડુમસની બીચ સ્પોટ તરીકે વિકસાવાશે. ફાયર વિભાગને તમામ સાધનોથી સજ્જ કરવામાં આવશે. નવા સાધનો વસાવવામાં આવશે અને ફાયરના જવાનોને તેની તાલીમ આપવામાં આવશે. શહેરમાં બાળ સ્મશાનગૃહ માટે રાજ્ય સરકાર સંકલન કરી પ્લોટ ફાળવવામાં આવશે. ત્યારે સુરત કમિશનરના સૂચવેલા બજેટમાં રૂપિયા 126.85 કરોડનો વધારો સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. બજેટ 6,003.91 નો હતો, એમાં 126.85 નો વધારો કરીને 6,130.76 નો કરવામાં આવેલો છે. આ બજેટમાં લગભગ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનો જે ધ્યેય છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતની વિચારધારા ધરાવે છે એ પ્રમાણે દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. જેમાં સિનિયર સિટીઝન હોય, બાળકો હોય, કલાકારો હોય કે કોઈ પણ વર્ગ હોય એને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલું બેસ્ટ સુરત માટે આપી શકાય તે આમાં આમે જ કરવામાં આવ્યું છે. એમાં મુખ્યત્વે આ મુદ્દાઓ સહિત સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી રોડ, રસ્તા, લાઇટ, પાણી જે પ્રાથમિક સુવિધાઓ છે એનાથી આગળ વધીને હવે પ્રવાસન, ટુરિઝમ એ બાબતે પણ ધ્યાન આપશે અને એ બાબતનો આમાં સ્પષ્ટ સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકા માત્ર સુરત અમે જોવા જઈએ છીએ એ રીતે નહીં, સુરતની આ હેરિટેજ જગ્યાઓ જોવા જઈએ છીએ. સુરત અમારે ફરવા જવું છે, તેમાં ઝૂ છે, એક્વેરિયમ છે, ડુમસ બીચ છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી જે થાય છે કોઝવેમાં, એવા ઘણા બધા પ્રકારના પ્રકલ્પો હશે. તો સુરતને હેરિટેજ અને પ્રવાસન એ બંને તરીકે પણ ડેવલપ કરવામાં આવશે. એટલે ભવિષ્યમાં સુરત ટેક્સટાઇલ નગરી, ડાયમંડ નગરીની સાથે સાથે પ્રવાસન અને હેરિટેજ નગરી તરીકે ઓળખાય એવી અમારી લાગણી છે. નવા હેલ્થ સેન્ટર બનાવવાનું સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા એક બહુ મોટી જાહેરાત જે મુખ્ય કરવામાં આવી છે. હેલ્થ સેન્ટરો ખાતે જે અત્યારે ચાર્જ લઈને દવા અને ઇન્જેક્શન આપવામાં આવતા હતા તે આ બજેટ મંજૂર થયેથી સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવશે. સંભવિત જે નવો વિસ્તાર આવશે એની માટે અત્યારે 50 કરોડ ને હેડ કરવામાં આવ્યો છે. અત્યારે કેટલો સમય લાગશે એ કહી શકાય એમ નથી, પણ જો સમાવિષ્ટ નવો વિસ્તાર હશે તો એના ડેવલપમેન્ટની પણ આ એક